હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનનો પાઠ બે જેનું નામ છે પર્યાવરણીય પ્રદૂષણ એના વિશે આપણે આગળની માહિતી મેળવીશું આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું કે જે મનુષ્ય જે છે એ પોતાનો અને પોતાના દેશનો વિકાસ અને પ્રગતિ કરવા માટે ઘણા બધા જે કુદરતી સ્ત્રોતો છે એને નુકસાન પહોંચાડતો આવ્યો છે અને એ કુદરતી સ્ત્રોતને નુકસાન પહોંચાડવાને લીધે શું થાય છે તો કે અલગ અલગ પ્રકારના પ્રદૂષણો જે છે એ અસ્તિત્વમાં આવે છે તો એમાં આપણે પહેલાં સૌ પ્રથમ પહેલું પ્રદૂષણ એટલે કે પાણીનું પ્રદૂષણ એના વિશે આપણે માહિતી મેળવી હતી ત્યારબાદ બીજું પ્રદૂષણ એટલે કે હવાનું પ્રદૂષણ તો એમાં પણ આપણે જોયું હતું કે હવાનું પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે એની આપણા જીવન ઉપર શું અસર થાય છે અને તેને અટકાવવા માટે આપણે કેવા કેવા પગલાંઓ ભરવા જોઈએ ત્યારબાદ હવે આપણે જોઈએ કે પ્રદૂષણ નંબર ત્રણ જેનું નામ છે ભૂમિનું પ્રદૂષણ એટલે કે લેન્ડ પોલ્યુશન તો આ ભૂમિનું પ્રદૂષણ છે તે કેવી રીતે ફેલાય છે અને તેની આપણા ઉપર શું અસર થાય છે એના વિશે આપણે માહિતી મેળવીશું તો ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે એટલે કે હવાનું પ્રદૂષણ હોય તો આપણને તરત દેખાઈ આવે કે હવા અશુદ્ધ થઈ ગયેલી હોય શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો એના ઉપરથી આપણને લાગે કે હવાનું પ્રદૂષણ છે તે વધેલું છે પરંતુ આ જે ભૂમિનું પ્રદૂષણ છે તે આપણને સહેલાઈથી નજરમાં આવતું નથી પરંતુ અત્યારે વર્તમાન સમયમાં જોઈએ તો કે ભૂમિનું પ્રદૂષણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવા લાગ્યું છે તો કઈ રીતે પ્રદૂષણ થાય છે એના વિશે આપણે જોઈએ કે વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન ઉપર છોડી દેવાતા તે જમીનને શું કરે છે બગાડે છે જેના કારણે ભૂમિનું પ્રદૂષણ થાય છે તો કે જે ઉદ્યોગો જે છે એ શું કરે છે તો કે પોતાનું જે ગંદુ પાણી જે છે કેમિકલવાળું પાણી જમીન ઉપર છોડી દે છે અને જે ગટર યોજના જે છે એ ગટર યોજનામાં લોકોનું જે વપરાયેલું જે ગંદુ પાણી છે તે જમીન ઉપર છોડી દેવામાં આવે તો એ જમીન છે એ શું કરે છે તો કે એને બગાડે છે ઉદ્યોગો કે કારખાના વાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે તો આપણે જોઈએ છે કે જ્યાં ઉદ્યોગો અને કારખાનાવાળાઓ છે એ શું કરે છે તો કે એનો ધીમે ધીમે એમ વિચારે છે કે ઉદ્યોગ છે એમાં શું આવશે તો કે પ્રગતિ થશે વિકાસ થશે એટલે વધારે જમીનની જરૂર પડશે એટલે જે ઉદ્યોગ અને કારખાનાવાળા છે એ જરૂર કરતાં વધારે જમીન પ્રાપ્ત કરે છે જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે એટલે કે ભવિષ્યમાં એનો જો વિકાસ થશે તો એના માટે જમીન છે તેની જરૂર પડશે તો ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે આપણે જાણીએ છીએ કે ભારત દેશ છે તે એક ખેતી પ્રધાન દેશ હતો પરંતુ ધીમે ધીમે એ ખેતીની જમીન ઉપર શું કરવા લાગ્યા તો કે ઉદ્યોગો સ્થાપવા લાગ્યા એટલે જેના કારણે ફળદ્રુપ જમીન છે એમાં આપણે પાક લઈ શકીએ નહીં તો આ ઉદ્યોગો છે એ સેના ઉપર સ્થાપવામાં આવે છે તો કે સારી અને ખેતીલાયક જમીન છે એના ઉપર સ્થાપવામાં આવે છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીન જમીનમાં નાખી નાખીને રાખે છે ઉદ્યોગો જે છે એ ઘણી બધી વખત પોતાની જે વસ્તુ જે પ્રોડક્ટ બનાવવા માટે જે નકામો ઘન કચરો વધે છે એને શું કરે છે તો કે જમીનમાં નાખી દેવામાં આવે છે આજે પોલિથિલિન એટલે કે જેને આપણે પ્લાસ્ટિક કહીએ છીએ તો આ પોલિનિન છે એનો ઉપયોગ પણ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે આપણે ઘરમાં જોઈએ અથવા તો ગમે ત્યાં બહાર રસ્તામાં અથવા તો બજારમાં જોઈએ તો આપણને બધી જગ્યાએ પ્લાસ્ટિકની જે કોથળીઓ જે છે તે નજર આવે છે તો જે પ્લાસ્ટિક છે એનો આપણે વર્તમાન સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે તો આ પ્લાસ્ટિકની વિપરીત અસર શું થાય છે તો કે પ્લાસ્ટિક છે તે જમીનમાં ભળતું નથી અને જમીનને બગાડે છે આપણે કોઈ પણ છાપું અથવા તો બીજું કોઈ પણ વસ્તુ હોય કપડું હોય એને જમીનમાં લા નાખવામાં આવે તો લાંબા ગાળે શું થાય તો કે સડીને જમીનની સાથે ભળી જાય છે કોહવાઈ જાય છે અને જે નુકસાન પહોંચાડતું નથી પરંતુ જે પ્લાસ્ટિક છે તેને જમીનમાં નાખવામાંથી ઘણા બધા વર્ષો સુધી એમ નાખવામાં આવે અને પછી કાઢવામાં આવે તો એમનું એમ જ રહે છે તે જમીનમાં ઓગળતું નથી અને સાથે સાથે જમીનને બગાડે છે ત્યારબાદ આ આ હતું ઉદ્યોગ દ્વારા જે ભૂમિનું પ્રદૂષણ થાય છે એ હવે જોઈએ કે શહેરી કચરો જેમાં ખોખા પ્લાસ્ટિક સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે તો આ જે નકામી વસ્તુઓ જે છે શહેરના લોકો જે વાપરતા હોય છે એવી એને શું કરે છે તો કે જે એને જ્યાં ત્યાં નાખી દેવામાં આવે છે તો એ ઉડીને સારી જમીન કે ખેતરોમાં પડે છે હવે આ જે કચરો અને જે વધારાની જે નકામી વસ્તુઓ જે છે એ ઉડીને જે સારી જમીન છે ફળદ્રુપ છે એવી જમીન અને ખેતરમાં પડે છે અને જમીનને શું કરે છે તો કે પ્રદૂષિત કરે છે અને જે ફળદ્રુપ જમીન છે તે બિનઉપજાવ બની જાય છે તો આ હતું શહેરી લોકો દ્વારા જે કચ ભૂમિનું પ્રદૂષણ થાય છે તે ત્યારબાદ જોઈએ કે ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે એટલે કે ખેડૂતો જે છે એ ઓછા સમયમાં વધુ પાક આપણને મળી રહે એના માટે શું કરે છે તો કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે તો આ જે રાસાયણિક ખાતર છે એમાં ઘણા બધા કેમિકલો આવતા હોય છે એટલે જમીનમાં નાખવા નાખવા તે શું થાય છે તો કે જમીનને બગાડવામાં આવે છે અને પર્યાવરણને પણ નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે તો આમ જે ઉદ્યોગો છે શહેરી લોકો જે છે અને ખેડૂતો છે એ પોતાની પ્રવૃત્તિઓ દ્વારા શું કરે છે તો કે ભૂમિ પ્રદૂષણ ફેલાવે છે આપણે જે આ ચિત્ર છે એમાં જોઈ શકીએ છીએ કે જે શહેરી લોકો જે છે એ જ્યાં ત્યાં વસ્તુ શું કરે છે તો કે પ્લાસ્ટિક અને ઘણી બધી જે વસ્તુઓ જે છે એ ફરવા જાય અથવા તો ક્યાંય પણ પોતાની જરૂર ન હોય એને સારી જમીન ઉપર ફેંકી દેતા હોય છે તો આપણે જોઈ શકીએ છીએ કે જે કચરો જે છે તે આપણને જોવા મળે છે ત્યારબાદ હોસ્પિટલ વેસ્ટ એટલે જે દવાખાનામાં જે નકામી જે સોય હોય અથવા તો જે દવા છે ત્યારબાદ ઘણા બધા જે કચરાઓ જે છે જે હોસ્પિટલમાંથી નીકળતો હોય એવો કચરો પણ જ્યાં ત્યાં ફેંકવાથી શું થાય છે તો કે ભૂમિનું પ્રદૂષણ થાય છે ત્યારબાદ ખેડૂતો દ્વારા વપરાવવામાં આવતું રાસાયણિક ખાતર એના દ્વારા પણ શું થાય છે તો કે ભૂમિ પ્રદૂષિત થાય છે ત્યારબાદ જોઈએ વિચારો પ્રશ્ન એમાં પેલો પ્રશ્ન જે છે એમાં પહેલો પ્રશ્ન છે પ્રદૂષણ એ એક એવી ચેઇન છે જેને તોડવા માટે તમે પહેલા પહેલા કયું કામ કરશો દાખલા તરીકે પ્લાસ્ટિકના કપમાં ચા નહી પીવી પાતળા પ્લાસ્ટિકની થેલીઓમાં ખાવાની વસ્તુઓ ન લેવી વગેરે તો એના એમ કહે છે કે પ્રદૂષણ છે એક આખી ચેન છે એટલે કે એક પ્રકારની સાંકળ છે કે એમાં જે ગોળ ગોળ કડીઓ જે હોય એકબીજા સાથે જોડાયેલી હોય જેના કારણે શું બને છે તો કે આખી સાંકળ બને છે તો એ કડીઓને જ અલગ કરી દેવામાં આવે તો સાંકળ બની શકતી નથી તો આ પ્રદૂષણની પણ આખી સાંકળ બને છે ને આપણે એને સાંકળ બનવા દેવી નથી અને પ્રદૂષણ છે એને શું કરવું છે તો કે તોડવું છે તો એના માટે તમે શું શરૂઆત કરશો પહેલાં કયું કામ કરશો તેમાં નાની નાની બાબતથી આપણે શરૂઆત કરી શકીએ કે ઝાડને તોડવા નહીં અથવા તો પાણી કે જમીન ઉપર કચરો ન નાખવો વધારે પડતો અવાજ ન કરવો તો આવી નાની નાની બાબતો જે છે એને ધ્યાનમાં રાખવાથી આપણે પ્રદૂષણનું જે આ સાંકળ છે એને તોડી શકીએ છીએ ત્યારબાદ બીજો પ્રશ્ન છે તમે કેટલાક લોકોને પ્લાસ્ટિક વીણતા જોયા હશે આ કામ તમને કેવું લાગે છે તો કે ઘણા બધા એવા જે મજૂર લોકો જે છે તે શું કરતા હોય છે તો કે પ્લાસ્ટિકને વીણીને પૈસા કમાતા હોય છે અથવા તો એને વેચવાનો ધંધો કરતા હોય છે તો આજે કેટલાક લોકો જે છે તે પ્લાસ્ટિક વીણતા હોય છે તો એ શું કરે છે તો કે એવા કામથી એના હાથ છે એ અને પગ ફાટી જાય છે અને આ કામ છે તે યોગ્ય કહેવાય નહીં કોઈ પણ વ્યક્તિ જે છે તે આ પ્લાસ્ટિક આપણે જોઈએ છીએ કે ઘણું બધું નુકસાનકારક છે અને આ પ્લાસ્ટિક જે વીણવાનો ધંધો કરતા હોય છે એ કામ છે તે યોગ્ય કહી શકાય નહીં એકદમ હલકી કક્ષાનું લાગે છે આપણે જોઈએ કે આજે ઉદ્યોગના અને ગટરના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ શાકભાજી દૂષિત થયેલા હોય છે આજે શું કરે છે તો કે મોટા ભાગના જે લોકો જે છે એ ઉદ્યોગના અને ગટરના પાણીનો ઉપયોગ શું કરે છે તો કે ખેતીમાં પાણી પાવા માટે કરે છે એના કારણે શું થાય છે તો કે એવા પાણીથી પાકેલું અનાજ શાકભાજી દૂષિત થયેલું હોય છે અને એવું આપણે ખાઈએ તો એના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે આપણા હાડકા જે છે તે નબળા પડી જાય છે ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજને તંગી સર્જવાની શક્યતાઓ ઊભી થઈ છે એટલે કે મોટા ભાગની જે ખેતીની જમીન ઉપર ઉદ્યોગો સ્થાપવા લાગ્યા છે તો ઉદ્યોગોનું પ્રમાણ વધતા જમ ખેતીની જમીન ઓછી થઈ ગઈ છે અને ઓછી જો જમીન ઉપર અનાજ પણ કેવું પાકે તો કે ઓછું પાકે છે જેના કારણે અનાજની તંગી આપણને જોવા મળે છે જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે હવે જમીનની અંદર આપણે જોયું કે પ્લાસ્ટિક છે એ નાખવાથી અથવા તો જે કારખાનાનું રસાયણવાળું ગંદુ પાણી અંદર જમીનની અંદર ઉતરવાથી જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ કીડી મકોડા અડોશિયા જેવા ઘણા બધા જે સૂક્ષ્મ જીવાણુઓ છે તે જમીનની અંદર હોય છે જે જમીનને ફળદ્રુપ બનાવવા માટેની મદદ કરતા હોય છે એનો શું થાય છે તો કે નાશ થાય છે ત્યારબાદ ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓ માટે ઘાતક બની રહ્યો છે કે ઉદ્યોગમાંથી જે નકામો ઘન કચરો વધે છે એ ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓ માટે ઘાતક બની રહ્યો છે એટલે કે એના મૃત્યુ થવાનું કારણ બની રહ્યો છે સૂક્ષ્મ જીવાણુઓને નાશ કરવા માટેનું કારણ બની રહ્યો છે આ જીવાણુઓ જમીનને શું કરે છે તો કે ઉપજાઉ એટલે કે ફળદ્રુપ્ત બનાવે છે પરંતુ તેના નાશથી જમીન બિન ઉપજાઉ બની જાય છે અને જમીનમાં જે પાક જે છે એ આપણે વધારે પ્રમાણમાં લઈ શકતા નથી ત્યારબાદ જોઈએ કે આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ છીએ તો આપણે શરૂઆતમાં જોયું કે ભૂમિ પ્રદૂષણ છે એ ક સેના સેના લીધે થાય છે એની આપણા ઉપર શું અસર થાય છે હવે આપણે જોઈએ કે એને અટકાવવા માટે શું કરી શકીએ છીએ તો કે આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ તો બને તેમ સાવ ઓછો કરવો જોઈએ અને કેમિકલ છે એનો ઉપયોગ પણ જરૂર પૂરતો કરવો જોઈએ ત્યારબાદ ઉપજાવ એટલે કે ફળદ્રુપ્ત જમીનમાં ઉદ્યોગ સ્થાપવા ન જોઈએ અને પર્યાવરણનું જતન કરવું જોઈએ પછી જે ખેડૂતો જે છે એને પોતાનો પાક જે છે એને રક્ષણ માટે અથવા તો એને ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર અથવા તો દેશી દેશી ખાતરોનો વાપરવા જોઈએ અને જંતુનાશક જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ કે આપણે ઘણી બધી વખત જે ખેડૂતો જે છે એ પાક ઉપર ઈયળો અને જીવજંતુઓ ન આવે એના માટે શું કરતા હોય છે તો કે જંતુનાશક દવા છાંટતા હોય છે તો એની દવા જે છે તે ઓછા પ્રમાણમાં લેવી જોઈએ નકામાં પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળી અથવા તો રિસાયકલ કરીને તેનો નાશ અથવા તો ફરીવાર ઉપયોગ કરવો જોઈએ હવે આજે ઉદ્યોગમાંથી અથવા તો શહેરીકરણ દ્વારા જે નકામો ઘન કચરો અને પ્લાસ્ટિક જે નીકળે છે એને શું કરવું જોઈએ તો કે બાળીને અથવા તો એને રિસાયકલ કરીને તેનો નાશ કરી દેવો જોઈએ અથવા તો બીજી વખત એનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે લીલો પડવાસ તો આજે લીલો પડવાસ છે એ શું થાય તો કે એક પાક લીધા પછી એ શું જમીન ઉપર જે કઠોળ અથવા તો બીજી જે કોઈ પણ જે પાક હોય એ લેવામાં આવે છે અને ત્યારબાદ એને શું કરવામાં આવે છે તો કે એને ખેડીને તેમાંને એમાં જે લીલી જે ઉગેલું જે હોય એને શું કરવામાં આવે છે તો કે જમીનમાં એને નાખી દેવામાં આવે છે જેના કારણે એ જમીન કેવી બને છે તો કે ફળદ્રુત બને છે તો આને કહેવાય લીલો પડવાશ તો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે પાણી પણ બચાવે અને પ્રદૂષણને પણ રોકે છે એવી પદ્ધતિ એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જેના કારણેથી વધારે પડતા પાણીથી જમીન છે તે બગડતી નથી અને પાણીનો પણ બગાડ થતો નથી તો આમ આપણે અલગ અલગ પ્રવૃત્તિનું દ્વારા શું કરી શકીએ તો કે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ છીએ અને ભૂમિ પ્રદૂષણ જેમ બને એમ ઓછું થાય એ માટે પણ આપણે પ્રયત્ન કરી શકીએ છીએ